ઓફ વડોદરા યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને કાકરા વાગતા ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ ગરબા મેદાનમાં માટી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના સૌથી પ્રખ્યાત ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડામાં બે દિવસથી પથ્થર વાગવાના લીધે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે। તેને લઈને મેનેજમેન્ટ પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ખાલી રૂપિયા ઉઘરાવવામાં જ રસ છે, પરંતુ તેની સામે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી। તેવામાં ચાલુ ગરબે અધવચ્ચેથી ખેલૈયાઓ વિલામોડે પરત ફરતા જોવા મળ્યા હતા। ખેલૈયાઓના આક્રોશને લઈને પોલીસ પણ આવી પહોંચી હતી, જ્યારે ગરબા કલાકાર અતુલ પુરોહિતે જો ત્રીજા દિવસે ગરબા ગ્રાઉન્ડમાં પથ્થર દેખાશે તો હું ગરબા ગાવા નહીં આવું તેમ જાહેરમાં જણાવ્યું હતું। તો આજે વહેલી સવારથી જ ગ્રાઉન્ડમાં માટી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગ્રાઉન્ડની સફાઈ પણ કરવામાં આવી હતી। જે પ્રમાણે બે દિવસ ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક કાંકરાને લઈને એક રોષની લાગણી હતી, જે ગત રોજ રાતના પણ એક આવો બનાવ બન્યો કે ખેલૈયાઓ મેદાન પર બેસી ગયા। જે અત્યારે તમે સારો મેસેજ આપવા માગો છો કે ગ્રાઉન્ડની બ્યુટિફિકેશન ચાલી રહી છે। હા જી, એમાં એવું હતું કે મંડેજની જ વાત કરું તો આ એક પાણીનો તળાવ જેવું હતું, આપણે આ બ્લેક કોટન સોઇલ હતો, બહુ જ મુશ્કેલીથી અમે ગ્રાઉન્ડને આટલો પ્રિપેર કર્યો બધા છોકરા છોકરીઓને આનંદ આવે એના માટે। પણ શું થયું કે જે યલો સોઇલ નાખ્યો એની અંદર કેલ્શિયમના પથ્થર જ્યારે છોકરા છોકરીઓ ડાન્સ કરે છે તે ઉપર આવી જતા હતા। અમે રોજ સાફ કરતા હતા વિચારીને કે હવે આ સારું થઈ ગયું, પણ જ્યારે ડાન્સ કરે છે ત્યારે પથ્થર ઉપર આવે છે। એટલે આજે અમે શું કર્યું છે, બ્લેક ગાર્ડન સોઇલ લઈ આવ્યા છે, એની ઉપર સારી રીતે નાખીએ છીએ, એટલે એક તો સોફ્ટ કુશન થઈ જાય ને છોકરા છોકરીઓને ગરબા કરીને આનંદ આવે અને કોઈ બી કાંકરા વાગે નહીં, એવી પૂરી પ્રયાસ ચાલુ છે અમારા તરફથી। આપ જુઓ છો સવારે 5 વાગ્યા સુધી અમારી ટીમે કામ કર્યું, હવે ઉપર ગાર્ડન સોઇલ નાખી રહ્યા છીએ।